ચલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4 ની શરૂઆત કરવાની છે. તો અગાઉ તમે ધોરણ 3 સુધી ભણી ગયા, બરાબર? આપણે જે વિષય ખૂબ જ એટલે ખૂબ જ રસપ્રદ વિષય. આજે ત્યારબાદ
ત્યાર પછી કે હવે કેમાં ધ્યાન આપો ઉપરનો પાટલો નાનો અને નીચે મોટો આ રીતે નીચે લખી લો કે જે પછી કે ત્યાર પછી એ ત્યાર પછી એ ત્યારબાદ એ ત્યારબાદ ઓ ત્યાર પછી પી પી પછી શું આવશે પરીક્ષામાં એક્ઝામમાં આપણે એમ લખ્યું હોય કે સ્વર
તો સ્વરમાં મિત્રો તમે શું લખશો? તો જુઓ એ ઈ આઈ ઓ અને યુ. અને કોઈ શિક્ષક પણ કદાચ પૂછે કે તમને સ્વરની સંખ્યા કેટલી છે, તો શું કહેવાના છે? પાંચ છે એમ પૂછે. કયા કયા છે? તો એ ઈ આઈ ઓ અને યુ, આટલા સ્વર છે. બરોબર. ત્યારબાદ એમ આપણને પૂછે છે કે વ્યંજન કયા છે. તો એમ નથી લખી નાખવાનું કે એ ઈ આઈ ઓ યુ સિવાયના બધા જ વ્યંજન. આપણે આ રીતે લિસ્ટ આપવાનું કે આટલા વ્યંજન છે. તો કયા કયા વ્યંજન છે? જુઓ બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એચ વાય અને ઝેડ. ચલો આટલી બેઝિક માહિતી તમને બધાને સમજાઈ ગઈ છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વર અને વ્યંજન જોયા. પછી જે આપણે વસ્તુ જોવાની છે એ છે પાઠ્યપુસ્તકની તમારી એક્ટિવિટી વન. તો એક્ટિવિટી વન માં તમને એક પોએમ આપેલી છે. શું આપેલું છે? પોએમ. તો પોએમ નું નામ છે વોક અ લિટર. પોએમ નું નામ શું છે? વોક અ લિટર. એલ આઈ ડબલ ટી એલ ઈ વોક અ લિટર. ચલો હવે તમને હું એક્ટિવિટી વન માં હોપ અ લિટર નામની પોએમ સમજાવું છું. અહીંયા આપણે ચાર ફકરા છે. કેટલા ફકરા છે? ચાર. સ્ટાન્ઝા એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટાન્ઝા કહેવામાં આવે છે. તો ચાર પેરેગ્રાફ છે, એમાં ત્રણ ત્રણ લાઈન છે. કેટલી લાઈન છે? ત્રણ ત્રણ. એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ અને એક બે ત્રણ. આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, કુલ કેટલી લાઈન છે? 12 લાઈન છે. તો એમાં પહેલી લાઈન છે, પેલા પોએમ નું ગુજરાતી જોઈએ આપણે. હોપ અ લિટર, એચ ઓ પી, હોપ એટલે એક પગે કૂદવું. હોપ એટલે શું થશે? એક પગે કૂદવું. અને એલ
મિડલ એટલે શું થશે? થોડું. હવે પેલા આપણે વાંચીએ છીએ ને, તો કઈ રીતે વંચાય છે જુઓ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, વન ટુ થ્રી. પહેલી લાઈન પર ધ્યાન આપો. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, વન ટુ થ્રી. ત્યાર પછી જુઓ, રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. આગળ જુઓ, બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેન્ડ. અને ત્યાર પછીની લાઈન, યોન અ લિટલ, સ્લીપ અ લિટલ, ઇન યોર બેડ. હવે ગુજરાતી કાવ્ય છે તે કેમ તમે સરસ રીતે ગાઈ શકો છો? તો અંગ્રેજીમાં પણ ખૂબ સરસ રીતે આ રીતે ગાઈ શકાય છે. તો કઈ કઈ રીતે ગાઈ શકાય? સ્પીડમાં બોલું છું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, વન ટુ થ્રી. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. યોન અ લિટલ, સ્લીપ અ લિટલ, ઇન યોર બેડ. હવે એની ધ્યાન આપો. એચઓપી, હોપ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું. શું સમજાવ્યું? એક પગે કૂદવું, અથવા ખાલી કૂદવું લખો તો પણ ચાલે. હોપ અ લિટલ, લિટલ એટલે થોડું, લિટલ એટલે શું થાય? થોડું. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા લિટલ શબ્દ છે ને વારંવાર વાપરવામાં આવે છે. લિટલ કયો શબ્દ? લિટલ એટલે જ્યાં જ્યાં આપણે લિટલ આવે છે ને, ત્યાં ત્યાં એનું અર્થ શું કરવાનું છે? થોડું. શું કરવાનું છે? થોડું. જોયું તમે બધા જ કાગળમાં બે લેનમાં લિટલ આવે છે. હોપ અ લિટલ, હવે એનું ગુજરાતી જોઈએ તો એક પગે થોડું કૂદો. પછી છે જમ્પ અ લિટલ, જે યુ એમ પી. જમ્પ એટલે કૂદકો મારવો. જમ્પ એટલે શું થશે? કૂદકો મારવો. એનું ગુજરાતી શું થાય? થોડું કૂદો. અહીંયા એવું છે કે થોડું એક પગે કૂદો, અહીંયા એવું છે થોડું કૂદો. ત્યાર પછી તમને ખબર છે કે તમે આગળ ભણી ગયા છો 1 થી 10 સુધીના સ્પેલિંગ ઉચ્ચારણ, એ જ 1 2 3 છે. 1 2 3 તમને ટીચર ભણાવતા કે ઓ એની 1 એટલે શું થાય? 1. ત્યાર પછી ભણાવતા ટી ડબલ્યુ 2 એટલે 2. ત્યાર પછી ટી એચ આર ડબલ ઈ 3 એટલે શું થાય? 3. તો 1 2 3 એટલે એનું ઉચ્ચારણ થઈને શું કરવાનું છે? 1 2 અને 3. 1 2 3 એટલે શું થશે? 1 2 અને 3. આગળનું સ્ટાન્ઝા જોઈએ. રન અ લિટલ, ચાલો હવે તમે કહો કે લિટલ એટલે મારે શું બોલવાનું અહીંયા? તો યાદ આવી ગયું, થોડું. રન અ લિટલ, થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ એટલે શું થશે? દોરડું કૂદવું. થોડું દોરડું કૂદો. ટેપ યોર ની, ની હવે તમને ખબર છે ની એટલે શું થાય? તો આપણા શરીરમાં ઘણા બધા ભાગો છે, જેમ કે આંખ, કાન, નાક, હોઠ, દાઢી છે, જીભ છે. તો આ બધા છે ને પાર્ટસ ઓફ ધ બોડી, એટલે કે શરીરના અંગો, એવું કહેવાય ગુજરાતીમાં. ગુજરાતીમાં એને શું કહેવાય? શરીરના અંગો. તો આપણે અહીંયા ની જે પણ શરીરનો અંગ છે. કયો અંગ? તો કે ઘૂંટણ. ની એટલે શું થાય? આપણા ઘૂંટણ. અને આપણને ખબર છે કે આપણે કેટલા ઘૂંટણ હોય છે? 2. એટલા માટે અહીંયા એસ લગાડવામાં આવ્યો છે. તમને ખબર છે, તમે એક વચન ને બહુ વચન ભણી ગયા છો. એક વચન હોય તો એની આગળ એની પાછળ એસ લગાડવામાં આવતો નથી, જ્યારે બહુવચનમાં પાછળ એસ લગાડવામાં આવે છે. અને આપણે નીઝ છે એ 2 છે, ઘૂંટણ આપણે કેટલા છે? 2. એટલા માટે અહીંયા એસ લગાડવામાં આવ્યો છે. ટીએપી, ટેપ એટલે ટપલી મારવી. ટેપ એટલે શું થાય? ટપલી મારવી. હવે જો અહીંયા વાય ઓ યુ આર, અહીંયા બધા વાંચો છો યોર, પણ આપણે લખાય છે યુ આર. શું લખાય છે? યુ આર, યોર. વંચાય છે યોર અને લખાય છે યુઆર. ટેપ યોર નીઝ, તમારા ઘૂંટણને ટપલી મારો. શું કરવાનું છે? તમારા ઘૂંટણને ટપલી મારો. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. તો થોડું દોડો, થોડા દોરડા કૂદો અને તમારા ઘૂંટણને ટપલી મારો. આગળ જુઓ, બીઈ એન ટી અને વંચાય બેન્ડ. શું વંચાય? બેન્ડ. લિટલ એટલે થોડું, બેન્ડ એટલે વળવું. બેન્ડ એટલે શું થાય? વળવું. થોડી થોડા નીચેની તરફ વળો, અથવા તો થોડા વળો. ત્યાર પછી છે સ્ટ્રેચ. આ સ્પેલિંગ થોડો અઘરો છે,
પ્રૂવ. આ ખાસ યાદ રાખવાનું છે. સ્ટ્રેચ શું છે? સ્ટ્રેચ એ સ્ટી આર ઇ ટી સી એસ. સ્ટ્રેચ એટલે સીધા થવું અથવા તો તાણ ખેંચવું એવું પણ એને કહી શકાય, પણ અહીંયા આપણે સીધા થવું એવું કહીશું. થોડું વળો, થોડા સીધા થાઓ. સ્ટ્રેચ એટલે થોડા સીધા થાઓ. નોડ યોર હેડ એનઓડી. નોડ એટલે ધૂણાવવું. નોડ એટલે શું થશે? ધૂણાવવું. અને એચ ઈ એડી હેડ પણ આપણું શરીરનો એક ભાગ. કયો ભાગ છે? એક ભાગ. હેડ એટલે માથું, બરાબર. યોર એટલે તમારું. યોર એટલે શું થશે? તમારું, તમારા માથાને થોડું ધૂણાવો. ચાલો આ લાઈનમાં ખબર પડી ગઈ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. થોડા વળો, થોડા સીધા થાઓ અને તમારા માથાને ધૂણાવો. આગળની પંક્તિ જોઈએ છે તો જુઓ યોન. અને શું બચ્યા છે? યોન, વાય એ ડબલ્યુ એન. યોન એટલે બગાસું ખાવો. લિટલ એટલે થોડું થોડું, બગાસું ખાવો. સ્લીપ અ લિટલ, એસ એલ ડબલ્યુ પી. સ્લીપ એટલે સૂવું અથવા તો ઊંઘવું. લિટલ એટલે થોડું થોડું. ઊંઘો. ઇન યોર બેડ, ઇન એટલે માં. તમને ખબર છે ચાર અવ્યવસ્થા, ઇન, ઓન, અંડર અને નિયર, એને પ્રેપોઝિશન્સ કહેવાય. અત્યારે તમને નહીં સમજમાં આવે, પણ થોડું થોડું આપણે આગળ ગ્રામર ભણશું એમ એમ તમને ક્લિયર થશે, બરાબર. ઇન એટલે માં અથવા તો અંદર. યોર, યોર એટલે તમારી. અને બી ઈ ડી બેડ એટલે પલંગ પણ કહેવાય. શું કહેવાય? પલંગ. બેડને આપણે બેડ જ કહીએ છીએ, પણ એ ગુજરાતી શબ્દ શું થશે? પલંગ. તમારી પલંગમાં સુ. હવે જુઓ, યોન અ લિટલ, સ્લીપ અ લિટલ, ઇન યોર બેડ. યોન એટલે કે થોડું બગાસું ખાઓ અને થોડું ઊંઘો, પણ ક્યાં? તમારી પથારીમાં. આ બેનું આખું એક જ થશે કે તમારી પથારીમાં થોડું ઊંઘો. સમજ પડી ગઈ? ઓકે. હવે જો મેં તમને આખી પોયમ સમજાવી, બરોબર. હવે એમાં ખાસ આપણે શબ્દો પર ધ્યાન આપવાનું છે. શેમાં પર? શબ્દો પર, સ્પેલિંગ જે છે ને આપણા, એના પર. તો ક્યાં છે? તો હવે હું તમને એક વસ્તુ પહેલા સમજાવું છું કે તમે દરરોજ સવારમાં ઉઠો છો, બરોબર. દરરોજ સવારમાં ઉઠો છો, ત્યાર પછી તમારી બુદ્ધિ દૈનિક ક્રિયા કરો છો. દૈનિક ક્રિયા એટલે શું છે? કે તમે દરરોજ શાળે જાઓ છો, શાળામાં હોમવર્ક કરો છો, બરાબર.
કે વા, પછી આંખ, કાન, ના, હાથ, ખભો, કોણી છે, ઘૂંટણ છે, આંગળીઓ છે, પગની આંગળીઓ છે, આ બધા શું થાય અંગ્રેજીના પાર્ટ ઓફ ધ બોડી. ચાલો, આજે બધું સમજાઈ ગયું. તો આજે એક હોમવર્ક આપું છું જે તમારે કરવાનું છે, બરોબર, ઘરકામ કરવાનું છે. પાઠ્ય પુસ્તક જે છે અંગ્રેજીનું પ્રથમ સત્રનું, પાઠ્ય પુસ્તકમાંથી પાના નંબર 1, કયું પાના નંબર જોવાનું છે? પહેલું. એમાં એક્ટિવિટી 1, મેં તમને આ બધું મેં તમને હમણાંના વિડીયોમાં સમજાવેલું છે ને, એના પરથી જ હોમવર્ક છે, બરોબર, કે એક્ટિવિટી 1 ની હોપ અ લિટર, હમણાં મેં તમને પોએમ સમજાવી ને, હોપ અ લિટર, એ પોએમ બે વાર તમારે લખવાની છે. કેટલી વાર? બે વાર. અને લખી અને વાંચવાની છે. વાંચવાની કઈ રીતે છે? મેં તમને અંગ્રેજી સમજાવ્યું, નો ધ્યાન પડે તો વિડીયોમાં જોઈ લેવાનું છે. અંગ્રેજી ગુજરાતી બધું જ સમજાવેલું છે. સમજાવેલું છે, તો એ બે વાર લખી અને વાંચવાની છે. ચાલો, હોમવર્ક તમને સમજાઈ ગયું છે. ઓકે.